નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. તો બાળ મિત્રો, ગણિતમાં આપણે પ્રકરણ 1 અને 2 બરોબર શીખી ગયા. ક્યાંથી જોવું અને સંખ્યાની ગમ્મત, અંક લેખન એ બધું આપણે જોઈ ગયા. તો આજે આપણે પ્રકરણ 3 એમાં ભાગ 1, આપો અને લો. આપો અને લો એટલે સરવાળો અને બાદબાકી, બરોબર? આપો અને લો, દસકો લેવાનો, વધી આપવાની, બરોબર? એમાં સરવાળો અને બાદબાકી બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ધોરણ 1 અને 2માં 1-2 રકમના સરવાળા અને બાદબાકી શીખી ગયા છો, બરોબર? વધીવાળા દાખલા પણ આવી ગયા હશે. તો આજે આપણે 2 રકમ અને 3 રકમના સરવાળા પણ જોઈશું. તો ચાલો આપણે પહેલાં પ્રકરણ 3માં શરૂઆત કરીએ. પ્રકરણ 3, આપો અને લો. તો અહીંયા જુઓ બાળ મિત્રો, તમને નીચે આપ્યું છે, એકડા આપેલા છે, બોક્સની અંદર 1 થી 100 સુધીનું આપેલું છે, બરાબર? પણ કઈ રીતનું આપ્યું છે તમે જોયું? ઊંધા એકડા એ રીતના આપેલા છે. તો શા માટે આપ્યા છે તે આપણે જોઈએ. ચલો, હું કિટ્ટુ છું, આ મારું ઘર છે, શું તે મોટું નથી? આપણને પ્રશ્ન પૂછે છે. કયું કિટ્ટુનું ઘર છે? 1 થી 100 અંકવાળું આપ્યું છે ને, એ કિટ્ટીનું ઘર છે ને એ 100 સુધી એના ઓરડા છે. તો એ ઘર મોટું કહેવાય કે ના કહેવાય? હા, 100 ઓરડાવાળું ઘર મોટું કહેવાય. તેમાં 100 ઓરડા છે એટલે કે 100 રૂમ છે, બરાબર? એટલે મોટું કહેવાય ને. આપણા બધાના ઘરમાં તો 2 કે 3 રૂમ જ હોય. આ કિટ્ટુના ઘરમાં 100 રૂમ છે એટલે એનું ઘર ઘણું મોટું છે. તો તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો. શું કહે છે કીટુ? કે એમાં અમુક ઓરડા છે એમાં મારે કલર કામ કરાવવું છે, તો તમારે મને એમાં મદદ કરવાની છે. કઈ રીતના મદદ કરવાની છે ચાલો આપણે જોઈએ. જુઓ, અહીંયા આગળ તમે 12 નંબરનું બોક્સ દેખાય છે, 12 નંબરનું. હા, તેમાં પીળા રંગથી કલર કર્યો છે, બરાબર? તો હવે એ શું કહે છે આપણે જોઈએ. હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું. હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2માં 10 ઉમેરું છું. શું કહે છે? અહીંયા આગળ જુઓ, 2 નંબરના ઓરડાથી, અહીંયા આગળ આ 2 નંબરના ઓરડાથી એ શરૂઆત કરે છે, બરાબર? તો 2માં 10 ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ અને પછી 11 સુધી. જમણી બાજુ એટલે તમારો જમણો હાથ. તો કઈ બાજુ જવાનું છે? 2 પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 સુધી, બરાબર? તો 2 થી 12 સુધી જવાના આ 10 અંક એને ખસવા ઉમેરવાના કીધા છે. એટલે 2 થી આપણે 10 અંક ખસીએ તો 12 સુધી આવે. આમાં કોઈ ટૂંકો રસ્તો હોય તો કિટ્ટુને જણાવો, તે જરૂર અનુસરશે તેવું આપણને કહે છે. આપણે 1 હાર સુધી કૂદકો મારી શકીએ, બરાબર? 10 10 તમને કૂદકા મારવાના હોય. આગળ આપણે જોયા કૂદકા મારવાના, જોયું હતું ને બીજા પ્રકરણમાં. તો એમાં આમાં પણ 10 10 રૂમ છોડીને પછી એને રંગ કરવાનો છે. ચલો હવે આપણે આગળનું જોઈએ. તો 2 થી 12 સુધીનો કૂદકો એ 10 પગલાં લીધા બરાબર થાય છે, બરાબર? તો હજી આપણને બીજા 10 પગલાં લેવાના કે, તો કયું આવે? 12 પછી તમે આગળ બીજા 10 ગણો તો 22, બરાબર? એમ બબે બબે 10 પગલાં ઉમેરી એના ઉપરના બોક્સ તરફ તમારે જવાનું છે. ચાલો હવે આગળ જોઈએ. જુઓ બાળ મિત્રો, અહીંયા આગળ તમને
બીજું એક આપ્યું છે, હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. આગળ જોયું 12 આપણે સુધી પહોંચ્યા હતા, 2 થી 12. હવે આપણને કહેશે કે હવે 14 નંબરના તમે ઓરડાથી કૂદકો મારો અને એમાં 10 ઉમેરો, બરાબર? જો 12થી કૂદકો મારવાનો કીધો હોત 10 ઓરડા સુધીનો, તો આપણે 22 આવત. પણ આ 14 નંબરથી કીધું છે આપણને, એટલે 14થી આપણે 10 કૂદકા મારીએ તો 14ની અંદર 10 ઉમેરવાના છે. કેટલા? 14ની અંદર 10 ઉમેરીએ. સરવાળો તમને આડી રીતના ના ફાવે તો આમ ઊભી રીતના પણ તમે કરી શકો. 14 વત્તા 10, બરાબર? તો 4 ના 4 અને 1 વત્તા 1 2, થઈ ગયા 24. એટલે કયા નંબરના રૂમમાં કલર કરવાનો આવે? 24 નંબરનો, બરાબર? ચાલો આગળ જોઈએ. 22માંથી 41 સુધી હું કેવી રીતે જઈ શકું? હવે કે છે 22માંથી 41 સુધી પહોંચવા આપણે કઈ બાજુ ખસવું પડે? 22માંથી 42 સુધી 2 કૂદકા મારો, બરાબર? પછી ડાબી બાજુ 1 પગલું ખસો, બરાબર? આગળ તમને કીધું કે 22માંથી આપણે બીજા 10 પગલાં કરો, બીજા 10 કરો, 20 થઈ ગયા, બરાબર? પછી એમાંથી 41 પગલું બેલું 42 આવે, 22 વત્તા 10 32 નંબરમાં આવે, પછી 32 વત્તા 10 42માં આવે, બરાબર? હવે આપણે તો 41 નંબરમાં જવાનું છે એટલે પાછું ઊંધું આવવાનું છે, બરાબર? એક ઓરડો આપણે વધારે આગળ આવી ગયા છે એટલે એક ઓરડો પાછળ ખસી જવાનું છે, એટલે થઈ ગયું તમારું 41 નંબરનો ઓરડાનો રંગ, બરાબર? આ રીતનું આપણને કીધું છે. જો નીચે તમને સમજાવ્યું છે, અહીંયા આગળ મેં તમને કીધું એ પ્રમાણે આપણે આમાં સીધા 22 વત્તા 20 કર્યા, 10 વત્તા 10 20 થાય ને, તો આમાં પહેલાં 22 વત્તા 10 કરો એટલે 32 નંબરના તમે ઓરડામાં આવો, 32માં આવો નથી કરવાનો એટલે બીજા પાછા 10 ઉમેર્યો એટલે એમાં 42 થઈ ગયા ને 42 નંબર. અને 42માંથી એક રૂમ આપણે વધારે આગળ આવી ગયા છે એટલે એક બાદ કરી નાખો. 41 નંબરના ઓરડામાં પહોંચી ગયા આપણે તો એમાં કલર કરવાનું છે. તો શું કહે છે, હું કેટલા પગલાં ગયો? પહેલાં 20 પગલાં અને બીજું 1 પગલું પાછું ખસ્યું, એટલે અહીંયા આગળ આપણે ખાલી જગ્યામાં તમારે 21 લખવાના છે. આ 20 પગલાં અને આ બીજો 1 થઈ ગયા 21, બરાબર? ચાલો હવે આગળ જોઈએ. તમે આ રસ્તે પણ જઈ શકો છો. બીજો એક રસ્તો છે, તમારે જે સરળ પડે એ રસ્તે તમારે કલર કરવા જવાનું છે, બરાબર? ચાલો તો આપણે જઈએ. તમે આ રસ્તે પણ જઈ શકો છો. તો કયા રસ્તે? ચાલો 22 પરથી ડાબી બાજુ 21 સુધી 1 પગલું ખસો અને પછી 2 કૂદકા 41 સુધી ખસો. શું કહે છે? પહેલાં મેં તમને કીધું હતું કે 10, બરાબર? પહેલાં 10 હતા તો આમાં 1 પહેલાં ખસી જવાનું. 42 નંબરના પગલે ગયા હતા એના બદલે 22માંથી 1 બાદ કરજો એટલે 21 નંબરના પગલે આવી ગયા અને પછી 20 ડગલા ભરો એટલે તમે પહોંચી ગયા 41 નંબરમાં, બરાબર? તમને જે રસ્તો સરળ પડે એ કરવાનો. તો આપણને કયો પહેલો વધારે સરળ પડશે બાળકો, બરાબર? કારણ કે આપણે પહેલી જ રીત હતી કે ભાઈ 10 ડગલા આગળ ભરવાનું, તો આપણે સીધા 22થી 10 ડગલા ભરીએ એટલે 32 નંબરના ઓરડે આવે, પણ 32માં રંગ નથી કરવાનો એટલે બીજા 10 ડગલા આગળ જઈએ તો એમાં 42 નંબરનું. તો આ 42માં તો કલર નહોતો કરવાનો, આપણે તો 41માં કરવાનો, તો પાછા આવી જઈએ 41 નંબરના રૂમમાં, બરાબર? એ તમને વધારે સરળ પડશે, ખબર પડી ને? ચાલો હવે આપણે આગળનું જોઈએ. એટલે આ બેમાંથી તમારે એક જ રીત શૈલી પડે એ લખવાની છે અને તમારે નોટબુકમાં આ લખવાનું નથી, આ ફક્ત તમારી ચોપડીમાં સમજવાનું છે, બરાબર? હવે જો હવે પછીનું જે આવે છે એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે બાળકો, બરાબર? હોમવર્કમાં તમારે આ કિટ્ટુના ઘર પાસ પરથી નીચેના માટે પ્રયત્ન કરો એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. એના આગળ હું તમને જણાવી દઉં, HW, બરાબર? આ તમારા હોમવર્કમાં હું તમને અહીંયા આગળ એકવાર સમજાવી દઉં છું, બરાબર? ચાલો આપણે જોઈ લઈએ. ચોત્રીસથી દસ ઓછા એટલે 34માંથી આપણે શું કરવાનું છે? 10 બાદ કરીશું, બરાબર? 34 ઓછા 10 આ સામાન્ય બાદબાકી છે, તમારા બીજા ધોરણમાં આવી ગઈ છે એટલે તમને આવડશે.
ચારમાંથી જીરો જાય તો ચારના ચાર, એટલે કે તમારી પાસે ચાર ચોકલેટ હોય અને જીરો એટલે એક પણ ચોકલેટ કોઈને ના આપો તો તમારી પાસે ચારને ચાર વધે ને. એટલે ચારમાંથી જીરો બાદ કરીએ ચારના ચાર, ત્રણમાંથી એક બાદ કરીએ એટલે બે. તમારી પાસે ત્રણ ચોકલેટ છે, એક ચોકલેટ ખાઈ જાઓ એટલે બે બાકી રહી ને. આ રીતનું કરવાનું છે. અને બાળમિત્રો, અત્યાર સુધી તમે લીટાથી તમે સરવાળોની બાદબાકી કરતા હતા બરાબર, પણ હવે જેમ બને તેમ હાથના વેઢા ગણવાનો પ્રયત્ન કરવાનો બરાબર. હવે તમે મોટા થઈ ગયા એટલે હવે લીટા કરીને દાખલા ગણવા ના પડે. અને તમારે શું કરવાનું, વેઢાનો ઉપયોગ કરવાનો બરાબર. આંગળીના વેઢા છે ને, એક હાથના પંદર, બીજા હાથના પંદર, એમ કરીને ત્રીસ એ વેઢા ગણવાના. ચાલો હવે બીજો દાખલો છે, 53 - 20. ચાલો તો બોલો શું આવશે બાદબાકી મોઢે. ત્રણમાંથી જીરો જાય તો ત્રણ બરાબર, પાંચમાંથી બે જાય તો પાંચ આંગળા લો, એમાંથી બે બાદ કરો. જો આ પાંચ આંગળીઓ છે તમારી બરાબર, માંથી બે બાદ કરો, એક બે કેટલી બાકી રહી, એક બે ને ત્રણ બરાબર, થઈ ગઈ 33. ચાલો આ રીતનું કરવાનું. હવે જુઓ બાળકો, ત્રીજા નંબરનું 31 થી 11 વધારે, વધારે એટલે આપણી પાસે ઉમેરવાનું આવ્યું બરાબર. વધારે હોવું એટલે આપણી પાસે વધારો થયો, ઉમેરો થયો, એટલે 31 વત્તા 11 બરાબર. તો 1 વત્તા 1 કેટલા થાય, 2. 3 માં 1 ઉમેરે તો 4 થયા, 42. આ પણ એકદમ સરળ સરવાળો છે બરાબર. તો વધારો કરવો એટલે સરવાળાની નિશાની કરી સરવાળો કરવાનો બરાબર. ચાલો હવે એના પછીનું ચોથા નંબરનું જોઈએ, 66 થી 11 ઓછા. આ ઓછા એટલે બાદબાકી કરવાની, સમજણ પડી ગઈ ને હવે. ચલો 66 થી 11 ઓછા એટલે 66 - 11. 6 માંથી 5 એક બાદ કરીએ તો 5, 6 માંથી 1 બાદ કરીએ તો 5 બરાબર, થઈ ગયા 55. સરસ. ચલો હવે આગળ જોઈએ, 62 વત્તા 13. આ તો સરવાળી નિશાની આપી છે એટલે દાખલો આવડી જાય. 2 વત્તા 3 એકમ એકમનો અંકનો સરવાળો કરીએ, 2 વત્તા 3 - 5, 6 વત્તા 1 - 7 થઈ ગયો સેલો બરાબર. ચાલો, અને જો આવી રીતના ના આવડે તો મેં હમણાં બતાવ્યું તેમ ઊભો સરવાળો તમે કરી શકો છો, પણ આડો સરવાળો તમારી પરીક્ષામાં આવતા હોય અને તમારી ગણતરી કઈ રીતના કરવાની, એકમના અંકમાં એકમનો અંક ઉમેરવાનો, દશકના અંકમાં દશકનો બરાબર. એટલે જેમ બને તેમ આડા સરવાળા આ રીતે તમે કરશો તો સહેલું પડશે. ચાલો એના પછી છઠ્ઠું જોઈએ આપણે, 89 થી 23 ઓછા. ઓછા આવ્યું એટલે શેની નિશાની કરીશું આપણે, 89 થી 23 ઓછા એટલે ઓછા કારની નિશાની બરાબર. ચાલો અહીંયા આગળ 23. ચાલો 9 માંથી 3 બાદ કરો, આંગળીઓમાં લો 9 વેઢા લીધા, હા એમાંથી 3 બાદ કરો તો 6 બરાબર. 8 માંથી 2 બાદ કરીએ તો 6, થઈ ગયા 66. ચાલો એના પછી 7મા નંબરનું જોઈએ આપણે, 10 અને 40 વધારે એટલે, 10 અને 40 વધારે, 10 વત્તા 40 વધારે આવ્યું એટલે આપણે સરવાળો, થઈ ગયા 50 બરાબર. ચાલો હવે આગળનું જોઈએ આપણે, 8મા નંબરનું, 28 માં 9 ઉમેરતા ખાલી જગ્યા થાય. ચાલો 28 પછી ગણો મારી સાથે, 29. ચલો 28 પછી 29, 30, 31, 32, 33, 34, 35, 36 અને 37. ગણી લો તો 9 લીટા છે ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલો થાય, 37 બરાબર. ચાલો અહીંયા કેટલા લખવાના તમારે, 37 લખવાના. કેટલા લખવાના, 37. 28માં 9 ઉમેરીએ તો 37 થાય. ચાલો હવે 9મા નંબરનું જોઈએ આપણે, 9 અને 44નો સરવાળો કેટલો થાય. તો આપણે 44માં 9 લીટા પાડી ઉમેરી દેવાનો છે બરાબર.
चलो 44 में आपणे 9 लीटा, पहला 9 लीटा पाड़ी दईए, 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર? ચાલો હવે 44 પછી 45 46 47 48 49 50 51 52 અને 53, બરાબર? કેટલા લખવાના ખાલી જગ્યામાં આપણે? 53. કેટલા? જો અહીંયા આગળ 53 લખેલા છે ને. હા ચાલો હવે આવે 10માં નંબરનું. 98માંથી 34 બાદ કરતા ખાલી જગ્યા થાય. ચલો આ બાદબાકી આવી, બરાબર? ચાલો 98 એમાંથી 34 બાદબાકીની નિશાની. 8માંથી 4 જાય તો 4, 9માંથી 3 જાય તો 6, બરાબર છે ને? ખાલી જગ્યામાં 64. હા તો લખો 98માંથી 34 બાદ કરતા 64 થાય, બરાબર? સમજણ પડી ને? ચાલો 11માં નંબરનું. 4 અને વધારાના 37, વધારાનો એવો શબ્દ આવ્યો છે, શું કરીશું? સરસ, સરવાળો કરીશું, બરાબર? તો 37 આપણે 4 લીટા કરી દઈએ, 1 2 3 4, અહીંયા 37 છે તો એમાં 4 ઉમેરી દઈએ. 38 39 40 41 થઈ ગયું સહેલું. તો શું લખવાનું ખાલી જગ્યામાં? 41, બરાબર? ચાલો હવે 12માં નંબરનું. 83માંથી 35 લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે. લઈ લેતા એટલે ઓછા થઈ ગયા, બરાબર? આવા શબ્દો યાદ રાખવાના. 83માંથી 35 લેવાના છે આપણે. આ દસકાવાળું આવ્યું છે તો 3માંથી 5 ના જાય તો શું કરવાનું? બાજુવાળા જોડે દસકો લેવાનો, બરાબર? દસકાવાળા દાખલા બીજામાં આવી ગયા છે. તો દસકો એટલે બાળમિત્ર 10 ઉછીના, બરાબર? દસકો એટલે 10 ઉછીના. આપણે 3માંથી 5 ના જાય, નાનીમાંથી મોટી રકમ બાદ ન થાય, બરાબર? એટલે બાજુવાળા પાસે વધારે હોય તો લઈ લેવાના. તો 10 લઈએ છીએ આપણે, એની પાસે કેટલા લઈએ છીએ? 10. એની પાસેથી આપણે 10 લીધા એટલે એની પાસે 1 ઓછો થઈ ગયો, બરાબર? 10 લઈએ પણ એમાં 1 ઓછો કરવાનો, એટલે 8માંથી 1 બાદ કરીએ તો કેટલા આવે? 7. 8માંથી 1 કાઢી લઈએ આપણે, 8 ચોકલેટ હોય ને 1 લઈ લઈએ તો 7 વધે ને? અને આવું ના યાદ રહે તો 8ની ઉપર કેટલા આવે? એકડ 1માં તો 7 આવે. તો અહીંયા 8ની ઉપર તમારે લખવાનું 7. અને અહીંયા આગળ 10 લાવ્યા હતા ને, આપણી પાસે 3 છે એટલે 10 વત્તા 3 કેટલા થયા? 13. 13માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? 8, બરાબર? અને આ 7, હવે આને ચોકડી મારેલી છે મેં આમ, બરાબર? એને ચેકી નાખ્યા છે એટલે એ ભૂલી જવાનું, એ રકમ યાદ નહીં કરવાની. ચેકો મારેલો હોય એ રકમ યાદ કરવાની નહીં. એની ઉપર કેટલા છે? 7. તો 7માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? 4, બરાબર? તો આમ આયા 48. બાળમિત્રો આ બાદબાકીના દસકાવાળા દાખલામાં ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે એના પછીનું આપણે જોઈએ. મારો ખોરાક શોધો. શું કહે છે? મારો ખોરાક શોધો. મિત્રો, મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલાક ઓરડામાં ખાવાની વસ્તુઓ છે, તે ઓરડાના નંબર શોધવામાં મને મદદ કરો. મારા ઘરમાં તેમની નિશાની કરો અને જુઓ તમને શું મળે છે, બરાબર? ચાલો તો આ પણ 100 ઓરડાવાળું આવ્યું છે. અહીંયા આગળ 100 ઓરડા આપ્યા છે અને એમાં ખોરાક એની માએ મૂકેલો છે તે આપણે શોધવાનો છે, બરાબર? ચાલો તો આપણે શોધીએ. તો એમાં જુઓ ઉદાહરણ પાછળ આપેલા છે, બરાબર? તો અહીંયા આગળ મેં તમને એના જવાબ આપેલા છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે 47 એવું લખેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં, બરાબર? 47 લખ્યું છે ને? તો 47 બરાબર 37 વત્તા 10, એ રીતનું કરેલું છે, કર્યું છે ને? હા તો 47 બરાબર 37 વત્તા 10 તો કેટલા થાય? સાડત્રીસ વત્તા 10 બરાબર 47, બરાબર? આ રીતનું તમારામાં કરેલું હશે.
ચાલો એના પછીનું છે તો આને આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે તો એની નીચે તમારે બીજો એક ટૂંકો રસ્તો લખ્યો છે 37 વત્તા 9 બરાબર ટૂંકો રસ્તો કરવા માટે 37 વત્તા 9 તો 37 વત્તા 9 કરો તો કેટલા થાય 37માં 9 ઉમેરીએ તો 46 બરાબર 37 ને બીજા 9 37 38 39 40 ને બીજા 6 46 થયા હવે પછી એના પછી બીજો છે 65 ઓછા 30 તો 65માંથી અહીંયા જો મેં બાદબાકી આવી રીતના ઊભી કરી છે બરાબર આમાં આડી છે અને એમાં ઊભી છે તો અહીંયા આગળ 65 ઓછા 30 તો 5ના 5 અને 6માંથી 3 જાય તો 3 બરાબર તો અહીંયા આગળ 35 આવ્યા બરાબર ચાલો હવે એના પછીનું 67 બરાબર 46 વત્તા 21 તમારામાં 67વાળું બોક્સ ખાલી આપી છે એટલે 46 વત્તા 21નો સરવાળો કેટલો થાય 67 બરાબર એ પણ આડી રીતના ના ફાવે તો તમારે ઊભો સરવાળો કરી જવાબ મેળવી શકો છો અને એ રીત પણ મેં તમને કીધી હતી કે એકમ એકમનો સરવાળો કરો 6 એકમ કહેવાય ને 1 એકમ કહેવાય બરાબર આ 6 વત્તા 1 કેટલા થયા 7 અને આ 4 વત્તા 2 કેટલા થયા 6 બરાબર એકમ એકમનો સરવાળો અને દશક દશકનો સરવાળો થઈ ગયા 67 ચાલો એના પછીનું જુઓ તો એમાં પણ જે બોક્સ આપ્યું છે એ ખાલી છે એમાં 57 જવાબ પણ એ 57 જવાબ કઈ રીતના મેળવ્યો છે તો 87 ઓછા 30 કર્યા છે બરાબર તો એમાં પણ આ એકમમાંથી એકમનો અંક બાદ કર્યો 7માંથી 0 બાદ કરીએ એટલે 7ના 7 વધે અને 8માંથી 3 બાદ કરો એટલે 5 વધે થઈ ગયા 57 બરાબર ચાલો આપણે એવા બીજા દાખલા જોઈએ જો નીચે બીજા દાખલા આપેલા છે 66 ઓછા ખાલી જગ્યા બરાબર 11 તો આમાં કઈ રીતના કરેલા છે જે 55 છે તે તમારે જવાબ શોધવાનું છે તો બાળકો 66 ઓછા 11 એટલે 55 જવાબ આવે બરાબર તો અહીંયા આગળ તમને જવાબ આપી દીધેલો છે 11 અને તમારે આ શોધવાનું છે 55 તો એમાં 66માંથી 11 બાદ કરો એટલે 55 જવાબ આવી જાય ચાલો એના પછીનો બીજા નંબરનો 45 વત્તા ખાલી જગ્યા બરાબર 99 તો આમાં જુઓ 99માંથી તમે 45 બાદ કરો એટલે તમને 54 જવાબ મળે જ્યાં સરવાળો છે ત્યાં બાદબાકી કરી દેવાની એ જવાબ શોધવા માટે આ 54 શોધવા માટે શું કરવાનું બાદબાકીની નિશાની જ્યાં સરવાળો આપ્યો હોય ત્યાં બાદબાકીની નિશાની કરી દેવાની એટલે આ મોટી રકમ હોય એમાંથી આ નાની રકમ એટલે કે આ 45 બાદ કરો એટલે તમને 54 મળી જશે 9માંથી 5 બાદ કરો તો 4 અને 9માંથી 4 બાદ કરો તો 5 બરાબર અહીંયા આગળ લીટા તમે કરી શકો છો જો 3 3 6 3 9 એમાંથી 5 કાઢી નાખો 3 બીજા 2 કેટલા વધ્યા 4 વધ્યા ને હા તો આવી રીતના ગણતરી કરવાની ચાલો હવે એના પછીનું જોઈએ 49 એ તમને જવાબ તમારે શોધવાનો છે એ બોક્સ બરાબર વત્તા 26 બરાબર 75 તો આમાં 75 ઓછા 26 કરો એટલે 49 જવાબ તમને મળશે બરાબર ચાલો હવે આગળનું જોઈએ એના પછી ચોથા નંબરનો ખાલી જગ્યા -21 = 35 અહીંયા ઓછાકારની નિશાની છે બરાબર બાદબાકી નિશાની ઓછાકાર એટલે કે આ બાદબાકીની નિશાની જ્યાં હોય ત્યાં સરવાળો કરવાનો કઈ બે રકમનો જે બે રકમ આપી હોય એનો એટલે કે 35 વત્તા 21
બરોબર, તો જવાબ આવશે 56. 5માં 1 ઉમેરી એટલે 6, અને 3માં 2 ઉમેરી એટલે કે 5. આ નાના નાના દાખલા છે એટલે આ ગણતરી તમને આવડશે. બરોબર, આના માટે લીટા કરાય નહીં, આંગળીના વેઢાનો ઉપયોગ કરવાનો. પાંચમા નંબરનો 36 બરાબર ખાલી જગ્યા વત્તા 9, તો સરવાળો આવ્યો એટલે આપણે બાદબાકી કરવાની, કઈ બે રકમ, જે બે રકમ આપી હોય તે. બરાબર, 36માંથી તમે 9 બાદ કરો એટલે તમને 27 મળશે. તો અહીંયા આગળ ચાલો હું તમને દસકાવાળો દાખલો છે એટલે સમજાવું. બરાબર, કે અહીંયા આગળ 6 એ કેવા છે, નાના છે, ને આ 9 મોટા. તો નાની રકમમાંથી મોટી રકમ બાદ થાય નહીં એટલે બાજુમાંથી દસકો લીધો છે મેં. દસકો લીધો, આગળ સમજાવ્યું કે 10 લેવાના છે એટલે એની પાસે 1 ઘટાડવાનું. તો 3માંથી 1 ઘટાડીએ એટલે કેટલા વધે, 2. અને 6 હતા અને બીજા 10 લાવ્યા એટલે 10 વત્તા 6 બરાબર 16. 10 હતા, 10કો લાવ્યા અને આ 6 બીજા એટલે આ 16 થયા. 16માંથી 9 બાદ કરીએ એટલે આપણને 7 મળે. બરાબર, અને 2ના 2 અહીંયા આગળ કાંઈ નથી એટલે 2ના 2. બરાબર, ચલો એના પછીનું આપણે જોઈએ 6ઠા નંબરનું. 40 વત્તા ખાલી જગ્યા બરાબર 76. તો જુઓ વત્તાકાર છે એટલે આમાં પણ બાદબાકી કરી છે. 76 ઓછા 40, તો 6માંથી 0 કાઢીએ એટલે કે 1 પણ ના કાઢીએ એટલે 6 ના 6, અને 7માંથી 4 બાદ કરીએ એટલે 3 વધે. બરાબર, એ પણ તમે અહીંયા આગળ લીટા કરી શકો છો. આ 7 છે, 1 2 3 4 5 6 7, એમાંથી 4 કાઢી નાખીએ, 1 2 3 4, કેટલા વધ્યા, 3 વધ્યા ને. બરાબર, થઈ ગયા 36. ચાલો હવે આગળ જોઈએ. 7માં નંબરનું જુઓ, 98 બરાબર ખાલી જગ્યા વત્તા 50. તો આમાં પણ વત્તાકારની નિશાની છે. બરાબર, અહીંયા આગળ દેખાય છે ને વત્તાકારની નિશાની, તો એ શું કરવાનું, બાદ કરવાના. વચ્ચેનો જવાબ શોધવા માટે આ બે રકમની બાદબાકી કરવાની, કે 98 ઓછા 50. તો 8માંથી 0 એટલે 1 પણ ના જાય એટલે 8 ના 8, 9માંથી 5 બાદ કરીએ એટલે 4. બરાબર, ખબર પડી ને, 1 2 3 4 5 6 7 8 9 માંથી 5 કાઢી નાખો, 1 2 3 4 5, કેટલા રહ્યા, 1 2 3 4, આવી ગયા 4 જવાબ. બરાબર, ખબર પડી બાળકો આ રીતની. ચાલો તો હવે આગળનું જોઈએ. 8માં નંબરમાં 57 ઓછા ખાલી જગ્યા બરાબર 20 લખ્યા છે. બરાબર, તો આમાં બાદબાકીની નિશાની છે એટલે આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. બરાબર, 57નો અને 20નો, તો 57 વત્તા 20 બરાબર 77 થશે. તો અહીંયા આગળ કેટલા લખવાના છે, 2 7 77, ખબર પડી ગઈ, 7 ના 7, અને 5માં 2 ઉમેરીએ એટલે 7. બરાબર, ચાલો આગળ જોઈએ. 7 સરવાળો સહેલો બન્યો. હવે આ કે છે બીજી એક રીત છે સરવાળો સહેલો કેવી રીતના બનાવે. બરાબર, તમે મૌખિક ગણતરી એટલે કે મોઢે લીટા કર્યા વગર, આંગળીના વેઢા વગર ગણતરી કરી શકો એ રીતનો સહેલો તમને બનાવી આપ્યો છે. તો ચાલો આપણે જોઈએ. અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા, રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. શું ખરીદ્યું છે, ફળ ખરીદ્યા છે. તો 37 અને 21 રૂપિયાના ફળ, કેળા અને સફરજન. બરાબર, તો ફળ વેચનાર સ્ત્રીએ શું કીધું કે 37 એટલે 30 વત્તા 7, 37 એટલે કેટલા થાય, તો તમને ખબર છે
બરાબર 30ની લાઈન પછી 31ની ચાલુ કરો તો એમાં 7 સુધી આવે ત્યારે 37 આવે એટલે 30 વત્તા 7 અહીંયા આગળ 30 વત્તા 7 એટલે 37 આ મીંડા મીંડાવાળી રકમ હોય એની ગણતરી ફટાફટ થઈ જાય છે અને આ 21 એટલે 20 વત્તા 1 બરાબર તો મીંડા મીંડાવાળા એ તો આ બેનું શું થાય મીંડાનો મીંડો બરાબર 0નો 0 અને 3 વત્તા 2 કેટલા થાય મોઢે તમને યાદ રહી જાય 3ને 2 5 તો 30 અને 20 પેલા 5 આવ્યા હતા અને આ 0નો 0 એટલે 30 વત્તા 20 50 3ને 2 5 થાય એના બદલે 30ને 20 50 બરાબર અને આ 7ને 1 8 50માં 8 ઉમેરીએ તો 58 થઈ ગયું આ સરળ મૌખિક મોઢે બરાબર આમાં લીટા કરવાની જરૂર પડે નહીં કે ઊભી રકમ લખવી પડે નહીં ચાલો એના પછીનું જોઈએ આપણે પહેલાં બે હું કરી શકું તેણે 37 અને 21નો સરવાળો આટલો ઝડપથી કેવી રીતે કર્યો બરાબર અને શું કીધું પહેલાં બે હું કરી શકું કે ફટાફટ મોઢે ગણતરી કરી શકું અને આ છોકરો એવું વિચારે છે કે હું એ બેનો કેવી રીતના કરો સરવાળો ઝડપથી તો ચાલો આપણે આગળ બીજા એવા દાખલા જોઈએ ને પ્રયત્ન કરીએ જો અહીંયા આગળ 26 વત્તા 43 તો તમે શું કરશો દસકાવાળી રકમ લઈ લેવા દસકાવાળી એટલે બેની પાછળ 0 6ને બદલે શું કરી દેવાનું 0 કરી દેવાનું 4ને પાછળ 3નો 0 કરી દેવાનું એટલે 20 વત્તા 40 60 થયા અને 6ને 3 9 60ને 9 કેટલા થાય ચલો 60ને 9 69 બરાબર પેલા 20 40 કેટલા થયા 4ને 2 6 થાય અને 0 લગાય એટલે 60 થઈ ગયા અને 6ને 3 9 60ને 9 69 બરાબર જો અહીંયા આગળ નીચે આપેલું છે આ 20 કર્યા છે આ 26ના 20 આ થઈ ગયા 20 વત્તા 6 26 આ 40 વત્તા 3 પછી 20ને 40નો સરવાળો કર્યો અને 6 વત્તા 3નો 60 આવ્યા હતા અને આ 9 આવ્યા કેટલો આવ્યો 60ને 9 69 બરાબર મળી ગયો જવાબ ફટાફટ મોઢે ચાલો તો હવે આગળ જોઈએ હવે કહો કે તમે બીજી કઈ રીતે કરી શકશો અહીંયા આગળ બીજું એક આપણને ઉદાહરણ આપ્યું છે 33 વત્તા 56 આગળ સમજાવ્યું તે પ્રમાણે એ 33ને આપણે ટૂંકમાં કરવા હોય તો 30 વત્તા 3 કરી જો અહીંયા આગળ તમને ઉદાહરણમાં આપી દીધું 30 વત્તા 3 બરાબર અને 56નું શું કર્યું છે 50 વત્તા 6 હવે શું કહે છે કે 30 અને 50 આ 00વાળા છે તે બેનો ભેગો સરવાળો કર્યો એટલે 80 આવ્યા 3ને 5 8 અને આ 0નો 0 80 થઈ ગયા અને આ 3 અને 6નો 3 અને આ 6નો સરવાળો 3 વત્તા 6 9 થયા 80 વત્તા 9 કેટલો જવાબ આવે 89 બરાબર ચાલો હવે આપણે આગળનો આ રીતના બીજા દાખલા આપણે જોઈશું ચલો તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર ઉપર તમને જો કયા નંબરનું પાન નંબર 34 નંબરનું પાન નંબર છે બરાબર એમાં આ દાખલા આપેલા છે મેં તમને આ ગણતરી કરીને બતાવી છે તમે જોઈ લેજો અને તમારી નોટબુકમાં ગણી લેજો બરાબર જુઓ પહેલો દાખલો છે 37 વત્તા 22 તો 37ને આપણે ટૂંકમાં કર્યા 30 વત્તા 7 30 વત્તા 7 37 થઈ ગયા અને 20 વત્તા 2 22 થઈ ગયા બરાબર ખબર પડી હવે શું કરવાનું આ 30 00વાળાને ભેગા કરીને સરવાળો કર્યો એટલે 50 થયા અને આ 7 અને 2નો સરવાળો કર્યો એટલે 9 બની ગયા 50 વત્તા 9 59 થઈ ગયો ને એકદમ સહેલો બરાબર ચાલો હવે આનો પ્રયત્ન કરો તો બોલો તો તમે 73ને ટૂંકમાં કેવી રીતના લખાય તો 70 વત્તા 3 73 થઈ ગયા 24ને 20 વત્તા 4 સરસ હવે શું કરવાનું છે 00નો સરવાળો તો આમાં 00 કયા છે સિત્તેર અને 20 બરાબર તો 70 અને 20 કેટલા થયા 90 થયા બરાબર અને બીજા 3ને 4
सात थया, तो 90 + 7 = 97 थी गया। चलो हवे एना पछीनो आगळनो दाखलो आपणे जोईए। छप्पन वत्ता 21, 56 ने आपणे टूंकमां भाग पाड़ी दईए एटले 50 + 6, 50 + 6 = 56, અને 20 + 1 = 21, બરોબર। આટલું કર્યું આપણે, ભાગ પાડી દીધા, બેને અલગ કરી દીધા। હવે શું કહે છે, 00 વાળી રકમનો સરવાળો, તો 00 વાળા કયા છે, 50 + 20, બરાબર, કયા, 50 + 20, એ બેનો સરવાળો કેટલો થાય, 70, 5 ને 2 = 7 થાય ને, અને 0 લગાવીએ એટલે 70। હવે શું કરવાનું, 70નો હવે 6 અને 1નો સરવાળો, 6 + 1 કેટલા થયા, 7 થયા, બરાબર, 70 + 7 = 77 થઈ ગયો આપણો જવાબ, 77। ચાલો હવે એના પછીનું જોઈએ, સીધા ખાનામાં સીધા જવાબ લખો, શું કહે છે, ખાનામાં સીધા જવાબ લખી કાઢવાના છે, તો કેવી રીતના લખવાના સીધા જવાબ, મેં તમને આગળ કીધું તેમ મૌખિક ગણતરી કરીને, બરાબર, એકમ એકમનો સરવાળો મોઢે કરી નાખવાનો, ગણતરી કરી દેવાની, જો હજી તમને એની પ્રેક્ટિસ ના થઈ હોય તો તમે ઊભો સરવાળો કરીને જવાબ તમારે લખી શકો છો, પણ બને ત્યાં સુધી તમારે મોઢે ગણતરી કરવાની। ચાલો આપણે ગણીએ કઈ રીતના કરવાની છે, બરાબર, તો 33 + 42 = ખાલી જગ્યા, તો આપણે પહેલાં એકમનો અંક લઈ લઈશું, કયો છે એકમનો અંક, 3 અને 2, તો કેટલા થયા, 5 થયા, હવે દશકનો 3 + 4 7 થયા, થઈ ગયા 75 મોઢે ગણતરી, સરસ। ચલો એના પછી બાજુમાં બીજો છે 60 = 33 + 27, તો 60 એ જવાબ કઈ રીતના આવ્યો છે આપણે જોઈએ, જો મેં નીચે તમને લખ્યું છે પણ તમે મોઢે ગણતરી કરો, તો પહેલાં એકમના 3 અને દશક એકમના 7, તો 3 + 7 કેટલા થયા, 10, 10નું 0 વધી પડી 1, વધી ભૂલવાની નહીં, ગણતરીમાં લઈ લેવાની, બરાબર। પછી આ દશકનું ખાનું, તો દશકમાં પણ 3 છે, આમાં 2 છે, 3 + 2 કેટલા થયા, 5 થયા, અને પેલી એક વધી આવી હતી ને બાજુમાંથી, હા, 3 + 2 + 1 થઈ ગયા 6, એટલે ગણતરી કરો ત્યારે આ વધી તમારે ગણતરીમાં લઈ લેવાની, તો તમારો દાખલો ખોટો પડશે। ચાલો હવે આગળ જોઈએ, 19 + 61 = ખાલી જગ્યા, તો 19માં 9 એકમ છે ને બાજુ 61માં 1 એકમ, 9 ને 1 = 10, બરાબર, વધી પડી 1, ત્યાર પછી દશકનો અંક 1 અને 6, બરાબર, તો 6 ને 1 = 7 અને આ 1 વધી 8 થઈ ગયા 80, બરાબર। ચાલો હવે આગળનો દાખલો જોઈએ, બાજુમાં 34 + 63 = ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલે કે અહીંયા આગળ તમારે શોધીને લખવાના છે, તો 34 + 37, 4 ને 3 = 7, બરાબર, અને 3 ને 6 = 9 થઈ ગયા 97, એકમનો અંક અને દશકનો અંક આવી ગયા આપણા 97, ખબર પડી ગઈ। ચાલો હવે આગળ જોઈએ, 48 + 42, એમાં બોક્સ આગળ આપ્યું છે ખાલી જગ્યામાં, તો એ તમારે શોધવાનું છે, આગળ હોય કે પાછળ હોય, આપણે સરવાળા નિશાની હોય કે બાદબાકીની, બરાબર, ગણીને જ્યાં જવાબ લખવાનો હોય ત્યાં લખી કાઢવાનો, તો 48માં 8 એકમનો અંક, બરાબર, અહીંયા 8 એકમનો અંક અને 2 એકમનો અંક, 8 + 2 10 = 0 વધી પડી 1, 4 ને 1 = 5 અને 5માં 4 ઉમેરીએ એટલે 9 થયા, ખબર પડી ગઈ। ચાલો તો બીજો જોઈએ બાજુમાં, 53 + 64 = ખાલી જગ્યા, તો 53 + 64, 3માં 4 ઉમેરીએ તો 7 થાય, અને 5માં 6 ઉમેરીએ તો 5 પછી 6 7 8 9 10 11 અને
થઈ ગયા છો? હા, તો 117 બરાબર. ચાલો, તો થઈ ગયો દાખલો. ચાલો એના પછીનું જોઈએ. પંચાવન વત્તા 25 બરાબર ખાલી જગ્યા. તો 5 ને 5 10 બરાબર. એકમના અંક અને એકમના અંકનો સરવાળો કરતા 10 શૂન્ય વધી પડી 1, 5 વત્તા 2 7 થાય અને 1 વધી ઉમેરો એટલે કે 8. થઈ ગયા 80. તો અહીંયા આગળ લખી દેવાના 80. એના પછી બાજુમાં બીજો દાખલો છે 67 વત્તા 25 બરાબર ખાલી જગ્યા. તો 67 એમાં 7 એકમ 5 એકમ, 7 લીટા પાડવાના, 5 લીટા પાડવાના, 1 2 3 4 5 6 7 અને 5, 1 2 3 4 5 થઈ ગયા. હવે આ બધા લીટા ગણો તો 12 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12નો બગડો વધી પડી 1, 6માં 1 ઉમેરી તો 7 અને બીજા 2 9 થશે બરાબર. એટલે 92 જવાબ આવ્યો એ આપણે બોક્સમાં લખી દેવાનો છે. ચાલો એના પછીનું આગળનું. 72 વત્તા 56 બરાબર ખાલી જગ્યા. તો જુઓ અહીંયા આગળ એકમનો અંક 2 છે. કેટલો છે? 2 અને 6. તો 6 ને 2 8 અને 7 ને 5 કેટલા થાય? 12 થાય. એટલે જવાબમાં 128 લખવાના છે બરાબર. ચાલો હવે આગળ જોઈશું આપણે. 1 બરાબર સરવાળો કરવાનો છે, પણ એ વાર્તાના સ્વરૂપમાં સરવાળો કરવાનો છે. તો એ વાર્તા પણ તમને ગમે એવી છે, સાથે સાથે સરવાળો પણ તમે એમાં કરશો અને શીખી પણ જશો. તો ચાલો આપણે જોઈએ. એક વખત સિંહનું એક બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું બરાબર. કોનું? સિંહનું એક બચ્ચું. તે રડવા લાગ્યું અને મામા એમ બૂમો પાડવા લાગ્યું. એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી. તેને પોતાના ઘેર લઈ ગયું. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું. તેના બીજા મિત્રોમાં કોણ કોણ હતું? સસલા, ખિસકોલીઓ અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા. કેમ ગભરાઈ ગયા? તો સિંહનું બચ્ચું છે, કદાચ આપણને ખાઈ જાય તો આપણી વચ્ચે સિંહ એમ. એમને નવાઈ લાગી આપણી વચ્ચે સિંહ, થોડા ગભરાયા પણ હતા. અરે ના ના, તે આપણા બચ્ચાઓને ભરખી જશે. ભરખી જશે એટલે કે ખાઈ જશે કે છે. તો વૃદ્ધ હરણે શું કીધું? ગભરાશો નહીં, હું તેને શું કહે છે? ગભરાશો નહીં, હું તેને આ બધા બાબતમાં ચેતવણી આપીશ. સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો બરાબર. રસ્તો ભૂલી ગયો તો તે હરણનું, વૃદ્ધ હરણ એટલે થોડું ગરડું મોટું હરણ એના કરતાં, સિંહના બચ્ચા કરતાં, એટલે કે તમે બધા ગભરાશો નહીં, હું તમને એ અને આ બાબતમાં ચેતવણી આપીશ. એટલે કે એક પણ બચ્ચાને, સસલાને, હરણને, ખિસકોલીઓને ખાશે નહીં બરાબર. પરંતુ એક સસલાએ કહ્યું, ઊભા રહો, તે આ રીતે જઈ શકે નહીં. બીજો દિવસ થયો, સવાર પડી એટલે પેલા સિંહના બચ્ચાએ શું કીધું? કે સારું, તમારું બધાનો ખૂબ ખૂબ આભાર, હવે હું ઘરે જઉં છું. તો એમાંથી એક સસલું ઊભું થયું અને તેને શું કીધું? કે ઊભા રહો, આ રીતના તમે જઈ શકશો નહીં. તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો. કે શરારત એટલે કે એક પણ બચ્ચું ખાઈ ગયું છે કે નથી ખાઈ ગયું એ મને ગણી લેવા દો. કે અમે બધા કેટલા મિત્રો હતા બરાબર, બધા બરાબર હશે તો એને કોઈ શરારત કરી નહીં હોય. તો કહે છે કે આપણે બધા થઈને કુલ 240 હતા. બધા મિત્રો એટલે કોણ? હરણ ને સસલા ને ખિસકોલીઓ બરાબર, અને બીજા પક્ષીઓ, એ બધા થઈને કુલ કેટલા હતા? 240. જો અહીંયા આગળ ચિત્રમાં તમને બધું દેખાય છે, દેખાય છે ને? હા, તમારી પાસે ચોપડી હોય તો જોજો, અને ચોપડી તો પાસે જ રાખવાની બરાબર. ચાલો, તો જોયું ચિત્ર. હા, તો હવે જુઓ નીચે. ટીલુએ સસલા અને હરણ ગણ્યા. તો ત્યાં 27 સસલા હતા અને 48 હરણ હતા. બાળમિત્રો, બેનનો સરવાળો કરો તો કેટલો થાય? 7 ને 8 15 5 વધી પડી 1,
चार ने बे छ ने एक सात कितला थया 75 थया बराबर। आ रीतना मोढ़े मौखिक गणतरी करवानी तमारे 8 ने 7 15 पेलू 7 ने 7 14 थाय ने एमां 8 छे एटले 7 ने 8 15 थाय बराबर तो 75 थया। चालो हवे बीजा शू कहे वृद्ध हरणे पक्षीओ ने खिसकोलीओ गण्या त्यां 124 हता अने 38 खिसकोलीओ 124 शू हती पक्षीओ बराबर अने 38 खिसकोलीओ हती। चालो हवे एनो सरवाळो करीए आपणे तो चालो ए बधानो सरवाळो कर्यो तमे तो केटला थया हता 75 पहेला अने आ गणवाना तमारे 124 अने 38 तो 8 ने 4 12 બે વધી પડી એક ત્રણ ને બે પાંચ ને એક છ અને એક 162 થયું અને પેલા 75 હવે બધાનું ટોટલ કરો એટલે કે સરવાળો કરો 240 થાય છે। ચાલો તો આપણે જોઈએ જુઓ ચાલો સરવાળો કરીએ અને કેટલા હરણને કેટલા સસલા છે તે શોધીએ। મેં પેલી મૌખિક ગણતરી કરી હતી બરાબર। હવે અહીંયા આગળ તમને કીધું છે હરણની સંખ્યા કેટલી હતી અહીંયા ચિત્ર આપેલું છે તમને હરણનું એટલે હરણની સંખ્યા 48 બરાબર। અહીંયા આગળ જો તમને ચોરસ છે ને આપેલા છે દસકા દસકમાં 4 આવે છે એટલે 4 ચોરસ બરાબર એટલે કે 40 વત્તા 8 આ 1 1 1 તમારે આ બીજા પ્રકરણમાં આવી ગયું હતું ત્રિકોણમાં 1 1 1 8 ત્રિકોણ એટલે કે 8 એકમ બરાબર એટલે અહીંયા આગળ તમારે રકમ એટલે કે અંકો ધ્યાનમાં રાખવાના અને સસલાની સંખ્યા કેટલી છે 27 બરાબર દશકમાં 20 આવે એટલે કે 10 વત્તા 10 અને આ 7 બરાબર આ 3 ઉપર 4 અને આ નીચે 3 થઈ ગયા 7 એટલે 27। ચાલો તો એનો સરવાળો આપણે કરીએ તો 8 ને 7 કેટલા થાય 15 બરાબર જો અહીંયા આગળ છે ને હા 8 ને 7 15 નો 5 વધી પડી 1 અને 4 વત્તા 2 ઉપર વધી એક ગણી એટલે 7 75 થયા બરાબર। ચાલો તો હરણ અને સસલાની કુલ સંખ્યા કેટલી થઈ 75 થઈ બરાબર આ 75 થઈ ગઈ ને તો હવે કોની ગણતરી બાકી રહી બીજા પક્ષીઓની અને ખિસકોલીની બરાબર। ચાલો તો આપણે એની ગણતરી કરીએ તેવી જ રીતે આપણે પક્ષીઓની સંખ્યાની ખિસકોલીની સંખ્યાનો સરવાળો કરવાનો છે બરાબર। તો અહીંયા આગળ જુઓ પક્ષીઓ એટલે કે આ ચકલીનું ચિત્ર આપ્યું છે તે તો અહીંયા આગળ આ પક્ષીઓ કેટલા છે 124 બરાબર અને ખિસકોલી કેટલી છે 38 તો એ બેનો સરવાળો કરીએ તો 4 ને 8 ને આ 4 ને 8 કેટલા થાય 12 બારનો બગડો વધી પડી 1 બરાબર તો 3 ને 2 5 અને આ વધી એક ગણીએ એટલે 6 થયા અને આ ઉપરથી ઉતાર્યા 1 અહીંયા કશું જ નથી એટલે 1 ના 1 162 થઈ ગયા બરાબર। ચાલો હવે શું કહે છે કે 240 આપણે જોઈએ છીએ બધા કેટલા મિત્રો હતા 240 હતા ને હા અહીંયા આગળ જો તેથી પક્ષીઓની ખિસકોલીઓ ભેગા મળીને 162 અને હરણ અને સસલા 75 તો વૃદ્ધ હરણે કીધું કે આપણે બધા 240ની સંખ્યામાં હતા હવે બધા મળીને આપણે કેટલા છીએ બરાબર આટલું તો આપણે ગણ્યું હવે બધા ગણવા પડશે ને કુલ બધા ભેગા કરીને સરવાળો કે આપણે બધા મિત્રો થઈને 240 હતા તો આપણે જોઈએ હવે તમે કલ્પના કરી શકશો કે સિંહનું બચ્ચું ઘરે પાછું જઈ શકશે જો પક્ષીઓ કે હરણ કે સસલા ખૂટ્યા હશે તો એને ઘરે પાછું જવા મળશે નહીં જો બધા જ 240 મળી જશે તો એને પાછું ઘરે જવા દેશે। સિંહના બચ્ચાએ કે કોઈ પ્રાણીએ પ્રાણીને ખાધું છે એમ આપણને પ્રશ્ન પૂછે છે તો એના માટે આપણે સરવાળો કરવો પડશે કે એને પ્રાણી ખાધા છે કે નથી ખાધા તો અહીંયા આગળ જોઈએ પક્ષીઓને ખિસકોલીની સંખ્યા કેટલી છે 162 અને પેલી હરણ અને સસલાની 75 બરાબર તો 162 વત્તા 75 કેટલા થયા ચલો 2 માં 5 ઉમેરીએ તો 7 બરાબર 6 ને 7 કેટલા થાય 13 13 નો તગડો વધી પડી 1 1 ને 1 2
તો આમાં તો 237 કેટલા ખૂટ્યા હશે? 37માં આપણે 40 કરવાના છે ને, તો 37 પછી ગણીએ, 38 39 40. 3 પક્ષીઓ કે પ્રાણીઓ ઘટે છે, ઘટે છે એટલે કે ઓછા થયા છે, એટલે સિંહના બચ્ચાએ 3 પ્રાણીઓને ખાઈ લીધા છે, એટલે એને ઘરે પાછું જવા મળશે નહીં. બરાબર બાળ મિત્રો? તો જુઓ, તમારે હોમવર્કમાં દાખલો ગણવાનો છે, ફક્ત આટલો જ. બરાબર? અહીંયા આગળ આટલો દાખલો, આ સામે રકમ આ રીતની લખવાની અને ગણવાનો, અને આગળનું મેં તમને કીધું હતું એ પ્રમાણે. બરાબર? HW કરીને આપ્યું હતું ને પહેલું, પછી બીજા વચ્ચે દાખલા આવતા હોય એ બધા દાખલા તમારી નોટબુકમાં સારા અક્ષરે ગણી લેવાના, અને આ પછીનો આગળનો અભ્યાસ આપણે આવતા ભાગમાં જોઈશું. બરાબર? ત્યાં સુધી આટલું લેસન તમારે તમારી નોટબુકમાં ઉતારી લેવાનું. તો આવજો.